મહત્વનો પોઈન્ટ હતો જીવન સારણીનો આપણો. છેલ્લો પોઈન્ટ આપણો આ જીવન સારણીની અંદર આપણે આ જીવન સારણીની શરૂઆત જે કરેલી હતી, આપણે માત્ર છે એની પ્રસ્તાવના છે એ જોઈ ગયા હતા. ઓકે, જીવન સારણીની પ્રસ્તાવના આપણે જોઈ ગયા હતા કે જીવન સારણીનો ખ્યાલ છે એ ક્યાંથી ઉદ્ભવ્યો, તો કે એનું મૂળ છે એ રોમન સામ્રાજ્યમાં જોવા મળે. અને એનો અમલ ક્યારથી થયો, તો કે વ્યવહારિક રીતે એનો અમલ ક્યાંથી થયો, તો કે 17મી સદીની શરૂઆતમાંથી. શું દર્શાવે ટૂંકમાં જીવન સારણી, શું દર્શાવે? તો કે કોઈ પણ દેશની વસ્તીની મૃત્યુ અંગેની પરિસ્થિતિની જાણકારી અને અપેક્ષિત આયુષ્યની જાણકારી, અપેક્ષિત આયુષ્યની લંબાઈ એટલે કે અપેક્ષિત આયુષ્યની જાણકારી માટેનો આધાર એ જીવન સારણી છે. હવે વળી એ જીવન સારણી કેવો નમૂનો છે, તો કે ગાણિતિક નમૂનો છે, ગાણિતિક મોડેલ છે. એટલે કે એમાં ગણતરી કરી અને પછી મૃત્યુની સંભાવના, આયુષ્યની સંભાવના એ બધું નક્કી કરવામાં આવે છે. એટલે એક પ્રકારની ગાણિતિક નમૂનો છે અથવા તો ગાણિતિક મોડેલ છે. શું કરી શકાય જીવન સારણીની મદદથી, તો કે સરેરાશ આયુષ્યની ધારણા કરી શકાય અને એને આધારે મૃત્યુદરને, એ અપેક્ષિત આયુષ્યની ધારણા કરી શકાય. પણ કોને આધારે, તો કે મૃત્યુદરની આધારે એમાં અપેક્ષિત આયુષ્યની ધારણા છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત એનું ઘણું બધું મહત્ત્વ છે, 3-4 પ્રકારના મહત્ત્વ આપણે જોઈ ગયા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૃત્યુદરની તુલના કરી શકાય, એટલે કે જુદા જુદા દેશોની મૃત્યુદરની તુલના કરી શકાય. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન એવા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય રાષ્ટ્રીય એટલે કે રાજ્યની અંદર, સોરી દેશની અંદર, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ એમ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે. રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશ, એક જ દેશના જુદા જુદા રાજ્યોની મૃત્યુદરની તુલના કરી શકાય, અને આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે જુદા જુદા દેશોના મૃત્યુદરની તુલના કરી શકાય. સરેરાશ આયુષ્ય શોધી શકાય, બે અથવા બેથી વધારે જૂથની તુલના કરી શકાય, સારી રીતે તુલના કરી શકાય. ભવિષ્યમાં જુદા જુદા વય જૂથમાં કેટલી વસ્તી હશે અને વર્તમાન મૃત્યુદરને આધારે ભવિષ્યમાં એ મૃત્યુદર કેટલો હશે, કેટલો ઘટાડો થશે કે કેટલો વધારો થશે એ અંગેની ધારણા છે એ જીવન સારણી દ્વારા કરી શકાય. એટલે આ બધી બાબતો આપણે પ્રસ્તાવનાની અંદર ગયા વખતે જોઈ ગયા હતા. ઓકે, જીવન સારણીનો અર્થ અથવા તો જુદી જુદી વ્યાખ્યાઓ, એના જુદા જુદા ઘણા બધી નામ છે. વિકલ્પવાળા પ્રશ્ન માટે યાદ રાખજો, જીવન સારણીને જુદા જુદા ઘણા બધી નામથી ઓળખવામાં આવે છે. જીવન સારણીને અંગ્રેજીમાં લાઈફ, લાઈ થઈ ગયું અહીંયા, અંગ્રેજીમાં એને લાઈફ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. લાઈફ ટેબલને જીવન ટેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને જીવન સારણી કહેવામાં આવે છે અથવા તો એને જીવન કોષ્ટક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે વગેરે નામોથી જીવન સારણીને ઓળખવામાં આવે છે. વિકલ્પવાળા પ્રશ્ન માટે યાદ રાખજો, જીવન સારણી, લાઈફ ટેબલ, જીવન ટેબલ અને જીવન સારણી અને જીવન કોષ્ટક એવા જુદા જુદા ચાર નામથી એને ઓળખવામાં આવે છે. લાઈફ ટેબલ શું છે, જીવન સારણી શું છે, તો કે જીવન સારણી છે એ એક ગાણિતિક નમૂનો છે. કેવો નમૂનો છે, ગાણિતિક અથવા તો ગણિત શાસ્ત્રીય નમૂનો છે. એટલે કે એમાં ગણતરી કરવાની થાય આપણે, એમાં શું હોય, વર્તમાન સમયનો જે મૃત્યુદર છે એ મૃત્યુદરને આધારે
એક જીવન સારણીમાં એક વસ્તુ હજી યાદ રાખજો વિકલ્પવાળા પ્રશ્ન માટે, જીવન સારણીમાં કુલ કેટલા કોલમ હોય છે? તો કે જીવન સારણીમાં કુલ 8 કોલમ હોય છે. કેટલા કોલમ હોય છે વિકલ્પવાળા પ્રશ્ન માટે જીવન સારણીમાં? તો કે જીવન સારણીમાં 8 કોલમ હોય છે. એ 8 કોલમમાંથી 2 કોલમ છે એ આપેલા હોય છે, અથવા તો 2 કોલમ છે એ વાસ્તવિક હોય છે. બાકીના જે 6 કોલમ છે એની આપણે શું કરવાની હોય છે? તો કે 2 કોલમ ઉપરથી, આમ તો 2 કોલમે નહીં, 1 કોલમ ઉપરથીને જ આપણે શું કરવાની હોય છે? કોની કોલમ? તો કે મૃત્યુદરની કોલમ ઉપરથી આપણે શું કરવાનું હોય છે? બીજા 6 કોલમની ગણતરી કરવાની હોય છે. અને ગણતરી કરી અને બીજા 6 કોલમ છે એ આપણે બનાવવાના હોય છે. એટલે એક રીતે જોઈએ તો જીવન સારણી અથવા તો લાઈફ ટેબલ શું છે? તો કે ગાણિતિક નમૂનો છે. એટલે કે ગણતરી કરી, મૃત્યુદરને આધારે ગણતરી કરી, અને પછી સરેરાશ આયુષ્યની, મૃત્યુદરને આધારે જ સરેરાશ આયુષ્યની ગણતરી કરવામાં આવે છે, જીવનની સંભાવનાની ગણતરી કરવામાં આવે છે, મૃત્યુની સંભાવનાની ગણતરી કરવામાં આવે છે. આ ઉંમરની અંદર, અમુક ઉંમરની અંદર કેટલા લોકો જીવાય એની ગણતરી કરવામાં આવે છે. એટલે લાઈફ ટેબલ છે એને કેવો નમૂનો ગણવામાં આવે છે? ગાણિતિક નમૂનો ગણવામાં આવે છે, અથવા તો લાઈફ ટેબલને ગણિત શાસ્ત્રીય નમૂનો કે ગાણિતિક મોડેલ કહેવામાં આવે છે. શું કામ આને? તો કે મૃત્યુદરને આધારે એમાં બીજી બધી બાબતો છે, બીજી 6 પ્રકારની બાબતો છે, મૃત્યુદરને આધારે બીજી 6 પ્રકારની બાબતોની ગણતરી કરવામાં આવે છે. કઈ 6 પ્રકારની બાબતો? તો કે સરેરાશ આયુષ્ય, જીવનની સંભાવના, મૃત્યુની સંભાવના, અમુક ચોક્કસ વયમાં કેટલા લોકો જીવતા હતા એની સંભાવના, એ બધાની ગણતરી મૃત્યુદરને આધારે કરવામાં આવે છે. એટલા માટે એ ગાણિતિક મોડેલ છે, ગણિત શાસ્ત્રી નમૂનો છે કે લાઈફ ટેબલ. શું કરે છે? તો કે જે દેશમાં મૃત્યુનું ચિત્ર રજૂ કરે છે અને એ મૃત્યુના ચિત્રને આધારે સમાજમાં જીવનની અપેક્ષાને માપવાનો આધાર પૂરો પાડે છે. આગળ મેં તમને કીધું ને કે 6 કોલમ હોય, એમાંથી 2 કોલમ છે આપેલી હોય, 1 કોલમ છે આયુષ્યના ક્રમની હોય, અને બીજી કોલમ છે એ મૃત્યુદરની સંભાવના, મૃત્યુદરની હોય, અથવા તો કેટલા લોકો જીવતા હતા આ વયની અંદર એની કોલમ હોય, પછી એને આધારે બીજી 6 કોલમની ગણતરી કરવામાં આવે છે. એટલે અહીંયા કીધું કે લાઈફ ટેબલ એક ગણિત શાસ્ત્રીય નમૂનો છે કે જે દેશમાં મૃત્યુનું ચિત્ર રજૂ કરે છે અને એને આધારે સમાજમાં જીવનની અપેક્ષાને માપવાનો આધાર પૂરો પાડે છે. અહીંયા જીવનની અપેક્ષાને માપવાનો આધાર પૂરો પાડે છે એટલે કે સરેરાશ આયુષ્ય, મૃત્યુની સંભાવના, જીવનની સંભાવના, વ્યક્તિ દીઠ જીવનની સંભાવના, વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના, ચોક્કસ જૂથમાં લોકો કેટલા વર્ષ જીવશે એની સંભાવના, એટલે એ જીવનની અપેક્ષાને માપવાનો પ્રયત્ન કરે છે. ઓકે, એટલે નાનો એવો અર્થ છે જીવન સારણીનો. લાઈફ ટેબલ એક ગાણિત શાસ્ત્રીય નમૂનો છે, ગાણિતિક નમૂનો છે કે જે દેશમાં મૃત્યુ છે અને એને આધારે સમાજમાં જીવનની અપેક્ષાને માપવાનો આધાર પૂરો પાડે છે. ઓકે, ત્યાંથી આગળ, જીવન સારણી કોઈ ચોક્કસ વયે મૃત્યુ પામે તેવી વ્યક્તિની સંભાવના અથવા તો ચોક્કસ વય જૂથ, ચોક્કસ વય સુધી અપેક્ષિત આયુષ્ય વિશે જણાવે છે. ચોક્કસ વયે મૃત્યુ પામે તેવી વ્યક્તિની સંભાવના રજૂ કરે છે. આવશે જો આ બધી કોલમ આવશે, 8 કોલમની અંદર આ બધી કોલમનો સમાવેશ થશે. તમે પ્રેક્ટિકલી આવશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. એ જીવન સારણી એ કોઈ ચોક્કસ વયે મૃત્યુ પામે તેવી વ્યક્તિની સંભાવના અથવા તો ચોક્કસ વય સુધી અપેક્ષિત આયુષ્ય વિશે જણાવે છે. આ જીવન સારણીનો સાદા એવા બે અર્થ છે, અથવા તો આ નાનો એવો જીવન સારણીનો અર્થ હતો. જીવન સારણીના અર્થને વધારે સ્પષ્ટ કરવા માટે જીવન સારણીની વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે જોઈએ. પણ જીવન સારણીનો અહીંયા નાનો એવો અર્થ અને અર્થની અંદર જ કોનો સમાવેશ થાય છે? વ્યાખ્યાઓનો પણ અર્થની અંદર જ સમાવેશ
થાય છે, પણ અર્થ જોઈ જાય આપણે તો જીવન સારણીને લાઈફ ટેબલ, જીવન ટેબલ, જીવન કોષ્ટક કે જીવન સારણી તરીકે ઓળખવામાં આવે છે. જીવન સારણી શું છે? નાનો એવો અર્થ જોઈએ તો જીવન સારણી એક ગાણિતિક મોડેલ છે કે જે મૃત્યુદરના ચિત્રને આધારે સમાજમાં જીવનની અપેક્ષાને માપવા માટેનો આધાર પૂરો પાડે છે. તે ચોક્કસ વયે મૃત્યુ પામે તેવી વ્યક્તિની સંભાવના અથવા તો ચોક્કસ વય સુધી અપેક્ષિત આયુષ્ય વિશે જણાવે છે. જોજો, એકવાર ફરીથી તમને સ્પષ્ટતા કરું, જીવન સારણી એવા લોકોની જ બનાવવામાં આવે છે કે જે એક જ વર્ષમાં જન્મા હોય. દાખલા તરીકે જીવન સારણી કોની બનાવવામાં આવે? તો કે દાખલા તરીકે 2019 વર્ષને ધ્યાનમાં લઈએ તો 2019 જેટલા બાળકો જન્મા એની જ જીવન સારણી બનશે, બાકીનાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એવી જ રીતે આપણે 2020 જીવન સારણી બનાવતા હોઈએ તો 2020 વર્ષમાં જેટલા બાળકો જન્મા બનશે, પછી એમાં થશે નહીં કે 2015 એમાં સમાવેશ થશે નહીં. એવી જ રીતે 2015 આપણે જીવન સારણી બનાવતા હોઈએ તો 2015 જેટલા બાળકોનો જન્મ થયો એ બધા બાળકોની મૃત્યુદરની સંભાવના, અપેક્ષિત આયુષ્યની સંભાવના, વ્યક્તિ દીઠ જીવનની સંભાવના, વ્યક્તિ દીઠ મૃત્યુની સંભાવના, એ બધી ગણતરી છે કોની, કોના પર કરવામાં આવે છે? તો કે 2015 જન્મેલા બાળકો પર જ કરવામાં આવે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પછી એમાં 2019-20 વાળા આવે નહીં કે 2014-15 વાળા, 13-14 વાળા આવે નહીં. ઓકે, જીવન સારણીની આપણે વ્યાખ્યા જોઈ જાય. જીવન સારણીની વ્યાખ્યા છે એ પહેલી વ્યાખ્યા પ્રોફેસર GW બર્કલે આપેલી છે, અને GW બર્કલના મત મુજબ જીવન સારણી એટલે શું, તમને જે સાહિત્ય આપેલું છે એમાં ટૂંકમાં વ્યાખ્યા છે, અહીંયા લોંગમાં વ્યાખ્યા છે. તો બર્કલના મતે જીવન સારણી એટલે શું? તો કે બર્કલના મતે જીવન સારણી એ લોકોના અનુમાનિત જૂથ કે જે એક સમયે જન્મેલા વ્યક્તિના સમૂહનો જીવનનો ઇતિહાસ છે. મેં તમને કીધું ને કે એક સમયે, જો એક જ સમયે જન્મેલા વ્યક્તિના સમૂહના જીવનનો ઇતિહાસ છે. નાની એવી વ્યાખ્યા યાદ રાખવી તો યાદ રાખી શકો, મહત્વપૂર્ણ વાક્ય છે. જીવન સારણી એ શું છે? તો કે જીવન સારણી એ એક જ સમયે જન્મેલા વ્યક્તિઓના સમૂહનો જીવન ઇતિહાસ છે. એક જ સમયે એટલે કે અહીંયા કહેવામાં આવે છે એક જ વર્ષ, એક જ સમયે એટલે વર્ષ અહીંયા 2020 વાત કરતા હોય તો 2020 સમય, 1986 જીવન સારણી બનાવતા હોય તો એ 1986 સમય, 2004 જીવન સારણી બનાવતા હોય તો 2004 જૂથનો એની અંદર સમાવેશ થાય, એટલે કે 2004 અંદર જેટલા લોકો જન્મા હોય એનો જ એની અંદર સમાવેશ થાય. એટલે જીવન સારણી શું છે? તો કે જીવન સારણી એક જ સમયે જન્મેલા વ્યક્તિઓના સમૂહનો જીવન ઇતિહાસ છે. આખો એમાં એનો જીવન ઇતિહાસ આવી જાય કે કોણ કેટલા વર્ષ અમુક મૃત્યુદરને આધારે કોણ કેટલા વર્ષ જીવશે એનો આખો ઇતિહાસ છે એ આવી જાય. એટલે જીવન સારણી એ શું છે? તો કે જીવન સારણી એ લોકોના અનુમાનિત જૂથ કે જે એક પ્રકારનું જૂથ, એટલે કે 2004 20,000 બાળકો જન્મા હોય તો અહીંયા 20,000 બાળકોનું જૂથ બને, 2019 50,000 બાળકો જન્મા હોય તો અહીંયા 50,000 બાળકોનું જૂથ બને. એટલે જીવન સારણી એ લોકોના અનુમાનિત જૂથ કે જે એક જ સમયે જન્મેલા વ્યક્તિઓના સમૂહનો જીવન ઇતિહાસ છે, કે જેમાં મૃત્યુ દ્વારા શું થાય છે, મૃત્યુ દ્વારા તેની સંખ્યામાં ક્રમિક ઘટાડો થાય છે, અને પ્રત્યેક વ્યક્તિ જન્મથી તેની નોંધ શરૂ થાય છે અને ક્યાં સુધી, તો કે મૃત્યુ સુધી તે
અવિરત મૃત્યુ સુધી તે અવિરત રહે છે. એટલે કે દરેક જીવનસારણીની અંદર દરેક વ્યક્તિની જન્મથી એની નોંધ શરૂ થાય અને મૃત્યુ સુધી એ સતત ચાલુ રહે છે અથવા તો અવિરત રહે છે. તમને જે સાહિત્ય આપેલું છે એમાં એવું છે કે આગળના શબ્દ નથી પણ પાછળની જેટલી વ્યાખ્યા આપેલી છે કે જીવનસારણીમાં મૃત્યુદર દ્વારા તેની સંખ્યામાં ક્રમિક ઘટાડો થાય છે. પ્રત્યેક વ્યક્તિ જન્મથી તેની નોંધણી શરૂ થાય છે અને મૃત્યુ સુધી તેની નોંધ છે એ ચાલુ રહે છે, અવિરત રહે છે એટલે કે ચાલુ રહે છે. બર્કલની વ્યાખ્યા તમને જે સાહિત્ય આપેલું છે એમાં પણ છે પણ એ આ રીતે અહીંથી શોર્ટમાં આપેલી છે. આપણે લોંગમાં યાદ રાખવાની જીવન સારણી એકવાર ફરીથી આપણે જોઈ જઈએ. અહીં સુધી હવે તમને સમજાઈ ગયું. અનુમાનિત જૂથ, એક જ સમયે જન્મેલા વ્યક્તિનો સમૂહ, એક જ સમય એટલે કોઈ એક ચોક્કસ વર્ષમાં. એટલે જીવન સારણી એ લોકોના અનુમાનિત જૂથ કે એક જ સમયે જન્મેલા વ્યક્તિના સમૂહનો જીવન ઇતિહાસ છે કે જેમાં મૃત્યુ દ્વારા તેની સંખ્યામાં ઘટાડો થાય છે અને પ્રત્યેક વ્યક્તિની જન્મથી તેની નોંધણી શરૂ થાય છે અને મૃત્યુ સુધી તેની નોંધ છે એ ચાલુ રહે છે. એટલે પ્રોફેસર જી ડબલ્યુ બર્કલે આપેલી વ્યાખ્યા છે. ત્યાંથી આગળ પ્રોફેસર બોગના મત અનુસાર જીવન સારણી એટલે શું? તો કે પ્રોફેસર બોગના મત અનુસાર જીવન સારણી એ એક એવું ગાણિતિક મોડેલ છે. એકવાર ફરીથી શબ્દ આવ્યો, આપણે અર્થ જોતા હતા ત્યારે પણ એ શબ્દ આવ્યો હતો કે જીવન સારણી એક ગાણિતિક મોડેલ છે કે જે મૃત્યુદરનું ચિત્ર રજૂ કરે છે અને એને આધારે સમગ્ર જીવનની અપેક્ષાનું અનુમાન કરવામાં આવે છે. એના અર્થની અંદર આપણે આવું જોઈ ગયા હતા. તો એકવાર ફરીથી બોગે પોતાની વ્યાખ્યામાં ગાણિતિક મોડેલ ઉપર ભાર આપેલો છે કે જીવન સારણી એક એવું ગાણિતિક મોડેલ છે. શું કામ ગાણિતિક મોડેલ છે? તો કે મૃત્યુદરને આધારે શું કરવામાં આવે છે? મૃત્યુદરને આધારે બાકીની બધી જ બાબતોની ગણતરી કરવામાં આવે છે. ગણિતનો આધાર લઈ અને ગણતરી કરવામાં આવે છે. એટલે જીવન સારણી એક એવું ગાણિતિક મોડેલ છે કે જે એક વસ્તીમાં એક ચોક્કસ સમયની મૃત્યુ અંગેની પરિસ્થિતિ વર્ણવે છે. એક વસ્તીમાં કેવો શબ્દ પ્રયોગ કરેલો છે અહીંયા? એક વસ્તીમાં. એક વસ્તીમાં એટલે કઈ વસ્તીમાં હશે? એક વસ્તીમાં એટલે એક જૂથમાં, કોઈ એક ચોક્કસ જૂથમાં. એટલે કે અહીંયા કોઈ એક વસ્તી એટલે કે 2004માં જન્મેલા લોકોની વસ્તી, એવી જ રીતે 2018માં જન્મેલા લોકોની વસ્તી, એને કોઈ એક વસ્તી કીધેલી છે. એટલે જીવન સારણી એ એક એવું ગાણિતિક મોડેલ છે કે જે એક વસ્તીમાં એક ચોક્કસ સમયની મૃત્યુ અંગેની પરિસ્થિતિ વર્ણવે છે અને આયુષ્ય માપવાનો એક આધાર પૂરો પાડે છે. જીવન સારણી ચોક્કસ વસ્તીના એક ચોક્કસ વર્ષ માટેના વય વિશિષ્ટ મૃત્યુ દર પર આધારિત હોય છે. ઓકે, છેલ્લે પણ એને કીધું ચોક્કસ વસ્તીના એક ચોક્કસ વર્ષના, ચોક્કસ વસ્તી એટલે કે કોઈ એક દેશની ચોક્કસ વસ્તી અને ચોક્કસ વર્ષ એટલે કે 2004, 2019, 2018 કોઈ એક વર્ષને ધ્યાનમાં લેવામાં આવે. કેવો વિશિષ્ટ, કેવો મૃત્યુ દર? તો કે વય વિશિષ્ટ મૃત્યુ દર પર આધારિત હોય છે. વય વિશિષ્ટ મૃત્યુ દર એટલે કે કેટલા લોકો એક વર્ષના થઈને મૃત્યુ પામ્યા, કેટલા લોકો 2 વર્ષના થઈને મૃત્યુ પામ્યા, કેટલા લોકો 3 વર્ષના થઈને મૃત્યુ પામ્યા, કેટલા લોકો 4 વર્ષના થઈને મૃત્યુ પામ્યા, કેટલા લોકો 5 વર્ષના થઈને મૃત્યુ પામ્યા. દાખલા તરીકે 3 વ્યક્તિ એવા છે કે જન્મ પછી 1 વર્ષમાં મૃત્યુ પામ્યા, 5 વ્યક્તિ એવા છે કે જન્મ પછી 2 વર્ષમાં મૃત્યુ પામ્યા, 1 વ્યક્તિ એવો છે કે જન્મ પછી 3 વર્ષમાં મૃત્યુ પામ્યો, 0 વ્યક્તિ એવા છે કે જે 3 થી 4ની વચ્ચે મૃત્યુ પામ્યા જ નથી કોઈ, એવી જ રીતે 10 વ્યક્તિ એવા છે કે જે 4 વર્ષથી ઉપર ને 5 વર્ષથી નીચે ના થયા ત્યારે મૃત્યુ પામ્યા, એટલે કે 5 વર્ષ સુધી ના થયા ત્યાં સુધીમાં મૃત્યુ પામ્યા. તો આને આને કયો મૃત્યુ દર કહેવાય?
આને વય વિશિષ્ટ મૃત્યુ દર કહેવાય. તમને શબ્દ એટલા માટે અહીંયા સ્પષ્ટ કર્યો કારણ કે વય વિશિષ્ટ એટલે શું, તમને શબ્દ છે થોડોક ભારેખમ છે, ખ્યાલ ન આવે એવો, એટલે અહીંયા સ્પષ્ટતા કરી કે વય વિશિષ્ટ મૃત્યુ દર એટલે શું. તો કે ચોક્કસ વયમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા એના ઉપર આધારિત હોય છે. ચોક્કસ વય એટલે કે એક વર્ષમાં 3 જણા મૃત્યુ પામ્યા, 2 વર્ષના થયા ત્યાં સુધીમાં 5 જણા મૃત્યુ પામ્યા, 5 વર્ષના થયા ત્યાં સુધીમાં 10 જણા મૃત્યુ પામ્યા. તો આવો મૃત્યુ દર કાઢવામાં આવે એને કયો મૃત્યુ દર કહેવાય, એને વય વિશિષ્ટ મૃત્યુ દર કહેવાય. ઓકે, એટલે એકવાર ફરીથી બોગની વ્યાખ્યા આપણે જોઈએ તો બોગના મત અનુસાર જીવન સારણી એક એવું ગાણિતિક મોડેલ છે કે એક વસ્તીમાં એક ચોક્કસ સમયની મૃત્યુ અંગેની પરિસ્થિતિ વર્ણવે છે. કોની પરિસ્થિતિ વર્ણવે છે? મૃત્યુ અંગેની પરિસ્થિતિ વર્ણવે છે અને અપેક્ષિત આયુષ્ય માપવાનો એક આધાર પૂરો પાડે છે. અને કોના ઉપર આધારિત હોય છે? તો કે જીવન સારણી એ ચોક્કસ વસ્તીના ચોક્કસ વર્ષ માટેના વય વિશિષ્ટ મૃત્યુ દર પર આધારિત હોય છે. એટલે વય વિશિષ્ટ મૃત્યુ દર એટલે શું એની હવે તમને ખ્યાલ હોવો જોઈએ. વય વિશિષ્ટ મૃત્યુ દર એટલે ચોક્કસ વયમાં મૃત્યુ પામતા લોકો, અને એ જીવન સારણી છે કોના ઉપર આધારિત હોય છે? તો કે ચોક્કસ વયમાં મૃત્યુ પામતા લોકો પર આધારિત હોય છે. એટલે એકવાર ફરીથી પ્રોફેસર બોગના મત અનુસાર જીવન સારણી એક ગાણિતિક મોડેલ છે, કારણ કે આગળ કીધું એ મૃત્યુદરને આધારે એની બીજી બધી બાબતોની ગણતરી કરવામાં આવે છે, સંભાવનાની ગણતરી કરવામાં આવે છે. એટલે જીવન સારણી એક એવું ગાણિતિક મોડેલ છે કે જે એક વસ્તીમાં એક ચોક્કસ સમયની મૃત્યુ અંગેની પરિસ્થિતિ વર્ણવે છે અને આયુષ્ય માપવાનો એક આધાર પૂરો પાડે છે. જીવન સારણી ચોક્કસ વસ્તીના ચોક્કસ વર્ષના વય વિશિષ્ટ મૃત્યુ દર પર આધારિત હોય છે. યુનાઇટેડ નેશનલ યુનો દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા તો એ જોઈએ, તો એની વ્યાખ્યા જોઈએ તો જીવન સારણી ચોક્કસ વસ્તીના નિશ્ચિત વય જૂથમાં થતા વ્યક્તિના મૃત્યુ અંગેની માહિતી પર આધારિત છે. જો એકને એક વ્યાખ્યા, એકને એક શબ્દ આવે, અહીંયા શું કીધું, કોના ઉપર આધારિત છે જીવન સારણી? તો કે વય વિશિષ્ટ મૃત્યુ દર પર આધારિત છે. અહીંયા શું કીધું? તો અહીંયા પણ એવું જ કીધું કે નિશ્ચિત વય જૂથમાં થતા વ્યક્તિના મૃત્યુ અંગેની માહિતી પર આધારિત છે. એટલે એના એ વય વિશિષ્ટ મૃત્યુ દર અથવા તો નિશ્ચિત વય કયો કે વય વિશિષ્ટ કયો? નિશ્ચિત વય એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું હતું, એક વર્ષમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, 2 વર્ષના થયા સુધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, 3 વર્ષના થયા ત્યાં સુધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, 4 વર્ષના થયા ત્યાં સુધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, એને કયો વય જૂથ, કેવી વય કહેવાય? એને નિશ્ચિત વય કહેવાય. એટલે જીવન સારણી ચોક્કસ વસ્તી, ચોક્કસ વસ્તી એટલે ફરી પાછો એ શબ્દ આવ્યો, ચોક્કસ વસ્તી એટલે કોઈ ચોક્કસ વર્ષને ધ્યાનમાં રાખીને વસ્તીની ગણતરી, એટલે કે 2004માં જન્મેલી વસ્તી કે 2005માં જન્મેલી વસ્તી. એટલે જીવન સારણી એ ચોક્કસ વસ્તીના નિશ્ચિત વય જૂથમાં થતા વ્યક્તિઓના મૃત્યુ અંગેની માહિતી પર આધારિત છે અને શું હોય છે, તેના દ્વારા કોઈ ચોક્કસ ઉંમર સુધી જીવવાની કે ચોક્કસ વયે થતા વ્યક્તિના મૃત્યુ અંગેની સંભાવના જાણી શકાય છે. એટલે પેલા નિશ્ચિત વયે મૃત્યુ દર હોય આપણી પાસે, એ નિશ્ચિત વયના મૃત્યુ દરની માહિતીને આધારે આપણે શું કરી શકીએ? તો કે ચોક્કસ ઉંમર સુધી લોકો કયું જૂથ છે એ કેટલી ચોક્કસ ઉંમર સુધી જીવી શકશે અથવા તો એ ક્યારે મૃત્યુ પામશે એની સંભાવના છે. આપણે માત્ર સંભાવના વ્યક્ત કરી શકીએ, એવું બને ને એવું ન પણ બને, પણ માત્ર અહીંયા આપણે શું વ્યક્ત કરી શકીએ, એ આંકડાકીય માહિતી પરથી આપણે એની સંભાવના વ્યક્ત કરી શકીએ. પછી એવું જરૂરી નથી કે એટલા વર્ષમાં એ મૃત્યુ જ પામે, પણ આપણે એની સંભાવના છે એ વ્યક્ત કરી શકીએ. એટલે એકવાર ફરીથી યુનાઇટેડ નેશન્સે આપેલી વ્યાખ્યા એકવાર ફરીથી જોઈ જાય તો જીવન સારણી એ ચોક્કસ વસ્તીના નિશ્ચિત વય જૂથમાં
થતા વ્યક્તિના મૃત્યુ અંગેની માહિતી પર આધારિત હોય છે. તેના દ્વારા કોઈ ચોક્કસ ઉંમર સુધી જીવવાની કે ચોક્કસ વયે થતા વ્યક્તિઓના મૃત્યુ અંગેની સંભાવના જાણી શકાય છે. એટલે કે એ ચોક્કસ વય સુધીના મૃત્યુ અંગેની માહિતી પર આધારિત હોય છે અને એ માહિતીને આધારે કોની ગણતરી કરવામાં આવે છે, વ્યક્તિ ચોક્કસ કેટલી ઉંમર સુધી જીવશે અને કેટલી ઉંમરે મૃત્યુ પામશે એની સંભાવના છે એની ગણતરી કરવામાં આવે છે. એટલે યુનાઇટેડ નેશન્સે આપેલી વ્યાખ્યા છે. હા, એના પછીની વ્યાખ્યા છે થોમસ અને લેવિસે આપેલી વ્યાખ્યા છે. જોઈ જાય એની વ્યાખ્યા. અહીંયા એની વીમેદાર કંપનીને ધ્યાનમાં રાખી અને પોતાની વ્યાખ્યા આપેલી છે. જીવન સારણી અંગેની માહિતીનો ઉપયોગ દરેક વીમાદાર કંપની કેટલું પ્રીમિયમ ભરવાનું છે અને વીમાનો સમય મર્યાદા પૂરી થશે તો કેટલી રકમ મળવાની છે તથા તેના વારસદારને મૃત્યુ પછી કેટલી રકમ મળશે તેની ગણતરી કરવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે વીમેદાર કંપનીને ધ્યાનમાં રાખી અને થોમસ અને લેવિસે જીવન સારણીની વ્યાખ્યા આપેલી છે. બે પહેલી ત્રણ વ્યાખ્યા છે એ એક જ સરખી વ્યાખ્યા છે, માત્ર શબ્દમાં થોડોક ફેરફાર થયેલો છે, બાકી એક જ સરખી પહેલી ત્રણ વ્યાખ્યા છે. પણ ચોથી વ્યાખ્યા છે થોમસ અને લેવિસની, એ થોમસ અને લેવિસની વ્યાખ્યા જુદી પડે છે. કારણ કે એમની કોને ધ્યાનમાં રાખી અને વ્યાખ્યા આપેલી છે, તો કે વીમેદાર કંપની, આપણે જે LIC કે પોસ્ટ ઓફિસ કે બીજી કોઈ કંપનીના જે વીમા લઈએ એ વીમાની અંદર પ્રીમિયમ ભરવાનું હોય છે અને એ વીમાની સમય મર્યાદા, દાખલા તરીકે કોઈએ 30 વર્ષનો લીધો હોય તો કોઈએ 40 વર્ષનો લીધો હોય, કોઈ 25 વર્ષનો લીધો હોય, કોઈ 20 વર્ષનો લીધો હોય, તો એ વીમાની સમય મર્યાદા પૂરી થયા પછી એને એ વીમા, એટલે એને એવું કહેવાય કે વીમો પાકી ગયો એમ આપણે કહીએ છીએ. એટલે વીમો પાકી જાય ત્યારે એની સમય મર્યાદા પૂરી થયા પછી વ્યક્તિને કેટલીક રકમ મળે છે અને ક્યારે જો વીમેદારનું અધવચ્ચે મૃત્યુ થઈ જાય પ્રીમિયમ ભરતા ભરતા તો એના વારસદારોને કેટલીક રકમ મળે છે. એટલે થોમસ અને લેવિસના મતે જીવન સારણીનો ઉપયોગ ક્યાં થાય, તો કે થોમસ અને લેવિસના મતે પ્રીમિયમની ગણતરી, રકમની ગણતરી, વીમાની સમય મર્યાદા પૂરી થઈ જાય ત્યારે કેટલી રકમ મળવાની છે એની ગણતરી અને કદાચ જો વીમેદારનું મૃત્યુ થઈ જાય તો પછી એના વારસદારોને કેટલી રકમ મળશે એની ગણતરી કરવામાં જીવન સારણીનો ઉપયોગ થાય છે. એટલે આ એક રીતે જોઈએ તો થોડીક સરળ વ્યાખ્યા છે. વીમાને ધ્યાનમાં રાખીએ તો વીમેદારે, એટલે કે વીમો લેનારે કેટલું પ્રીમિયમ ભરવાનું છે, વીમાની સમય પૂરો થાય એટલે કે વીમો પાકી જાય ત્યારે એને કેટલી રકમ મળશે અને કદાચ વીમેદારનું મૃત્યુ થઈ જાય તો એના વારસદારને કેટલી રકમ મળશે એની ગણતરી કરવામાં જીવન સારણીનો ઉપયોગ થાય છે. એટલે સરળ વ્યાખ્યા છે, વીમો લેવો, વીમો પાકે અને કદાચ જો વચ્ચે મૃત્યુ પામે તો એના વારસદારને રકમ મળે અને વીમો પાકે ત્યારે પણ રકમ મળે, તો આ ત્રણેયની ગણતરી કરવામાં જીવન સારણીનો ઉપયોગ થાય છે. એટલે ઓકે, થોમસ અને લેવિસની વ્યાખ્યા એકવાર ફરીથી શોર્ટમાં જોઈએ તો જીવન સારણી અંગેની માહિતીનો ઉપયોગ દરેક વીમેદારે કેટલું પ્રીમિયમ ભરવાનું છે, વીમાનો સમય મર્યાદા, વીમાની સમય મર્યાદા પૂરી થશે તો કેટલી રકમ મળશે અથવા તો મળવાની છે અને તેના વારસદારને મૃત્યુ પછી કેટલી રકમ મળશે એની ગણતરી કરવા માટે જીવન સારણીનો ઉપયોગ થાય છે. જોજો કોઈ વીમો LIC વાળા આવે વીમો ઉતારવા તો જોજો એ તમારી વર્ષ પૂછશે કે કેટલા વર્ષ, તમારા વર્ષ કેટલા થયા. તમે એમ કહો કે 20 વર્ષ થયા તો પછી એ પોતાની પાસે એક આખો કોષ્ટક હોય, પોતાની પાસે જે કોષ્ટક હોય એ કોષ્ટક કાઢે, એ કોષ્ટક કાઢે ને એમાં જોઈ ને પછી એમાં ગણતરી કરે અને ગણતરી કર્યા પછી એ તમને કે તમારા 20 વર્ષ થયા તો તમારે એટલું પ્રીમિયમ ભરવાનું. કોઈ એમ કે 25 વર્ષ થયા તો ભલે એક જ સરખો વીમો લે પણ 20 વર્ષ વાળાને, 25 વર્ષ વાળાને, 30 વર્ષ વાળાને
બધાને પ્રીમિયમ કેવું ભરવાનું હોય છે? અલગ અલગ ભરવાનું હોય છે, અને વીમો પાકે ત્યારે રકમ પણ અલગ અલગ મળે. એ શેને આધારે ગણતરી કરે છે? એ જીવન સારણીને આધારે ગણતરી કરે છે. એટલું જ નહીં, પોસ્ટ ઓફિસવાળા કે કોઈ પણ વીમેદાર કંપનીવાળા વીમો ઉતરવા આવે ત્યારે પહેલાં તમારા વર્ષ પૂછશે. તમે એમ કહેશો કે અમારે વીમો લેવો, કેટલું પ્રીમિયમ ભરવાનું, તો તમારા વર્ષ પૂછે. વર્ષ પૂછ્યા પછી એ પ્રીમિયમની ગણતરી કરે, અને પ્રીમિયમની ગણતરી કરીને તમને કહે કે તમારે એટલું પ્રીમિયમ ભરવાનું, વીમો પાકશે ત્યારે એટલી રકમ તમને મળશે. ઓકે, એટલે એ આપણે જીવનસારણી. એટલે અહીંયા આપણે જીવનસારણીની વિવિધ વ્યાખ્યાઓ જોઈ ગયા. આમ ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી એમાં જાણી શકાય કે જીવનસારણી એ એક ગાણિતિક મોડલ છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિની અપેક્ષિત ઉંમર જાણી શકાય, અને તેના દ્વારા વીમો લેવા માટે કેટલું પ્રીમિયમ ભરવું પડશે એ પણ નક્કી કરી શકાય. આજ જનરલ વ્યાખ્યા, બધી જ વ્યાખ્યાનો સાર, આ બધી જ વ્યાખ્યાનો સાર છે કે ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી એમ કહી શકાય કે જીવનસારણી એક ગાણિતિક મોડેલ છે. એના દ્વારા વ્યક્તિની અપેક્ષિત ઉંમર જાણી શકાય છે, અને તેના દ્વારા વીમો લેવા માટે કેટલું પ્રીમિયમ ભરવું પડશે તે નક્કી કરી શકાય છે. આ ઉપરાંત વીમા કંપની માટે એ પણ જાણીએ કોઈ કંપની પ્રીમિયમની રકમ છે એ નક્કી કરીને વીમા કંપનીને મજબૂત પણ બનાવે છે. એટલે કે જીવનસારણીને આધારે વીમા કંપની જ્યારે પ્રીમિયમ નક્કી કરે, વીમાનું વળતર નક્કી કરે, ત્યારે એ લગભગ ચોક્કસ પ્રકારનો હોય છે, જેથી કરી અને વીમા કંપની છે એ ખોટ કરતી નથી, અને વીમા કંપની છે એને મજબૂત બનાવી શકાય. એટલે અહીંયા એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે અમુક ચોક્કસ વય જૂથની દરેક વ્યક્તિની જીવનસારણીની ગણતરી પ્રમાણે અનુમાન અનુસાર જ મૃત્યુ પામતી નથી. આગળ મેં તમને કીધું ને કે જીવનસારણી છે એ માત્ર જીવનની અપેક્ષા અને મૃત્યુની અપેક્ષાની સંભાવના વ્યક્ત કરે છે. એની આધારે જે આપણે ગણતરી કરીએ અમુક ચોક્કસ વયજૂથની, વયજૂથને એના મૃત્યુદરને આધારે આપણે જે ગણતરી કરીએ, અને આપણે પછી જે અનુમાન મૃત્યુદરનું અનુમાન કરીએ, એટલે કે મૃત્યુદરની સંભાવનાની ગણતરી કરીએ કે અપેક્ષિત આયુષ્યની ગણતરી કરીએ, ત્યારે એવું જરૂરી નથી કે જીવનસારણી અનુસાર જ દરેક વ્યક્તિ મૃત્યુ પામે. એ જીવનસારણી પામતી નથી. આવે છે સંભાવના દર્શાવવામાં આવે છે. એ સંભાવના કોને આધારે દર્શાવવામાં આવે છે? તો કે એ સંભાવના સરેરાશને આધારે દર્શાવવામાં આવે છે. કોને આધારે સંભાવના દર્શાવવામાં આવતી હશે? સરેરાશના આધારે સંભાવના છે એ દર્શાવવામાં આવતી હોય છે. આપણે નથી કહેતા કે આપણા દેશના લોકોનું, અત્યારે આપણે શું કહીએ છીએ, આપણા દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય શું? તો કે આપણા દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ. એનો મતલબ એમ થયો કે દેશના બધા જ લોકો સરેરાશ 68 વર્ષ જીવે, પણ એનો અર્થ એવો નથી કે બધા જ લોકો 68 વર્ષ સુધી જીવશે, કે બધા જ લોકો માત્ર 68 વર્ષ સુધી જ જીવશે, એનો અર્થ એવો નથી. કોઈ વ્યક્તિ છે એ 1 વર્ષનું થાય ત્યારે મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ છે 10 વર્ષનું થાય ત્યારે મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ છે એ એમાંથી 100 વર્ષનો થાય ત્યારે પણ મૃત્યુ પામે, ઘણા વરી 110 વર્ષ સુધી પણ ખેંચી જાય. તો આ બધાની શું કર કાઢવામાં આવે છે? 1 વર્ષ આવે, 10 વર્ષ, 100 વર્ષ ને ધ્યાનમાં લેવામાં આવે, 110 વર્ષ ને ધ્યાનમાં લેવામાં આવે, અને પછી શું કાઢવામાં આવે છે? એ બધાને ધ્યાનમાં લઈને એની સરેરાશ કાઢવામાં આવે, અને એની બધાની સરેરાશ કાઢીએ તો કેટલા આવે? 68 વર્ષ. એટલે એના ઉપરથી આપણે એવું નક્કી થાય કે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. તો જીવનસારણીમાં પણ આ જ પ્રકારની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવે છે, પણ એનો અર્થ એવો નથી કે એમાં જે જીવનસારણીમાં જે મૃત્યુદર દર્શાવ્યો એ પ્રમાણેનો જ મૃત્યુદર છે એ હશે. ઓકે, ત્યાંથી આગળ એના પછીનો પોઈન્ટ છે જીવનસારણીના પ્રકારો. જીવનસારણીના વિકલ્પ પ્રશ્ન માટે યાદ રાખજો
જીવન સારણીના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? કે જીવન સારણીના મુખ્ય બે પ્રકાર પડે છે. વિકલ્પવાળા પ્રશ્ન માટે યાદ રાખજો, જીવન સારણીના મુખ્ય બે પ્રકાર પડે છે. જીવન સારણીમાં કેટલી કોલમ હોય છે? તો કે જીવન સારણીમાં 8 કોલમ હોય છે. વિકલ્પવાળા પ્રશ્ન માટે આ યાદ રાખજો, 2 અને 8 ને. જીવન સારણીના પ્રકાર કેટલા પડે? 2 પડે. જીવન સારણીમાં કોલમ કેટલી હોય છે? 8. હજી તમારે 8-8 કોલમના નામ યાદ રાખવા પડશે કે કઈ કોલમ છે, શું દર્શાવે, પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, ચોથી કોલમ, શું દર્શાવે, એના નામ આપેલા છે. એક્સ, એલએક્સ, પીએક્સ, ક્યુએક્સ એવા નામ આપેલા છે. દરેકના અર્થ થાય છે એ આગળ જોશું આપણે, પ્રેક્ટિકલ આવશે ત્યાં. આ જીવન સારણીના મુખ્ય બે પ્રકાર પડે. એક જીવન સારણી છે સામૂહિક સારણી, જનરેશનલ લાઈફ ટેબલ. સામૂહિક જીવન સારણી, જનરેશનલ લાઈફ ટેબલ. તો સામૂહિક જીવન સારણી કોને કહેવાય? તો કે એક જ સમયે જન્મેલી વ્યક્તિના જૂથની જીવન સારણી બનાવવામાં, એકદમ શોર્ટમાં, એક જ સમયે જન્મેલી વ્યક્તિઓના જૂથની જીવન સારણી બનાવવામાં આવે તો એને સામૂહિક જીવન સારણી, જનરેશન લાઈફ ટેબલ કહેવામાં આવે છે. એટલે પેઢી જીવન સારણી, એ પેઢી, પેઢી એટલે કે આપણે નથી કહેતી કે અત્યારની પેઢી આવી છે, અત્યારની પેઢી આવી છે, આ ભાઈ આધુનિક પેઢી છે, આપણે એમ કહીએ કે આ આધુનિક પેઢી છે. પેઢી એટલે અહીંયા વ્યક્તિઓની દ્રષ્ટિએ પેઢી એટલે કે, પેઢી એટલે કે એક જ સમયે જન્મેલા વ્યક્તિનું જૂથ છે એને પેઢી કહેવાય. 2020માં જન્મેલા વ્યક્તિઓનું જૂથ તો એને શું કહેવાય? એને એક પ્રકારની પેઢી કહેવાય. એટલે પેઢી જીવન સારણી, જોજો સારણીના જીવન સારણી એને અંગ્રેજીમાં જનરેશન લાઈફ ટેબલ અથવા તો એને પેઢી જીવન સારણી પણ કહેવામાં આવે છે. એટલે સામૂહિક જીવન સારણી, જનરેશન લાઈફ ટેબલ અથવા તો પેઢી જીવન સારણી. પેઢી જીવન સારણી એ, અથવા તો સામૂહિક જીવન સારણી એ, અથવા તો જનરેશન લાઈફ ટેબલ એ એક આપેલા સમૂહનું તેના જીવનકાળ દરમિયાન વય વિશિષ્ટ મૃત્યુદરનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને તેથી તે ઘણા કેલેન્ડર વર્ષ સુધી વિસ્તરે છે. વય વિશિષ્ટ મૃત્યુદર એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, વય વિશિષ્ટ મૃત્યુદર એટલે ચોક્કસ વયમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા એનો જે મૃત્યુદર કાઢવામાં આવે એને વય વિશિષ્ટ મૃત્યુદર કહેવાય. અથવા તો એની જગ્યાએ તમે શબ્દ પ્રયોગ કરી શકો, ચોક્કસ વર્ષના મૃત્યુદરનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. એટલે પેઢી જીવન સારણીએ આપેલા સમૂહનું કે એક જ સમયે, એક જ સમયે જન્મેલી વ્યક્તિઓનું, બેમાંથી કોઈ પણ એક શબ્દ, પેઢી જીવન સારણી એ આપેલા સમૂહનું તેના જીવનકાળ દરમિયાન વય વિશિષ્ટ મૃત્યુદરનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને એ કેટલા, તેથી તે ઘણા કેલેન્ડર વર્ષ સુધી ચાલે છે. એટલે કે એક વર્ષના, એ જૂથ એક વર્ષનું થાય, 2 વર્ષનું થાય, 3 વર્ષનું થાય, એ રીતે 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 80 અને 100 વર્ષ સુધી એનું વિસ્તરણ છે એ કરવામાં આવે છે. એટલે પેઢી જીવન સારણી એ આપેલા સમૂહનું તેના જીવનકાળ દરમિયાન વય વિશિષ્ટ મૃત્યુદરનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. પેઢી જીવન સારણી એ એક સમૂહનું, ચોક્કસ સમૂહનું તેના જીવનકાળના કાળ દરમિયાનના વય વિશિષ્ટ મૃત્યુદરનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને એથી એ ઘણા બધા કેલેન્ડર વર્ષ સુધી વિસ્તરે છે. ઓકે, આપણે પહેલી જીવન સારણીનો પ્રકાર છે એ પૂરો કરીએ. પહેલી જીવન સારણીનું નામ શું છે? સામૂહિક જીવન સારણી, જનરેશનલ લાઈફ ટેબલ કે પેઢી જીવન સારણી. બીજો પ્રકાર પડે છે એનો સમયગાળાની જીવન સારણી અથવા તો પીરિયડ લાઈફ
સમયગાળાની જીવન આ જે સામૂહિક જીવન સારણી છે ને એને વિસ્તૃત જીવન સારણી પણ કહેવામાં આવે છે, ઘણી લોંગ હોય છે અને એક એક વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, જ્યારે સમયગાળાની જીવન સારણી એ એક આપેલા અથવા તો અન્ય ટૂંકા સમયગાળા દરમિયાનની વય વિશિષ્ટ મૃત્યુ સંબંધી પરિસ્થિતિને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. એટલે કહેવાનો અર્થ એવો કે સમયગાળાની જીવન સારણીની અંદર જે ગણતરી કરવામાં આવે આ રીતના હોય છે. જોજો, લાઈફ ટેબલ, સોરી, સામૂહિક જીવન સારણી અથવા તો પેઢી જીવન જીવન સારણીની અંદર જે જીવન સારણીની ગણતરી કરવામાં આવે એ આ રીતે હોય છે. 1, 2, 3, 4, 5 એમ 100 વર્ષ સુધી હોય છે. જ્યારે સમયગાળાની જીવન સારણીની અંદર ગણતરી કેવી હોય છે તો કે આ રીતે હોય છે. 0 થી 5 વર્ષ, 6 વર્ષથી 10 વર્ષ, 10 વર્ષથી 16 વર્ષથી 20 વર્ષ. એટલે અહીંયા છે બહુ લાંબુ થતું નથી. 100 વર્ષ સુધી હોય અથવા તો 10-10 વર્ષનો પણ ગાળો લઈ શકાય. 1 થી 10, 11 થી 20, 21 થી 30. એટલે અહીંયા બહુ ટેબલ છે એ લાંબુ થતું નથી. જ્યારે અહીંયા ટેબલ છે ઘણું લોંગ થાય છે. એટલે એને બંનેની ગણતરી પણ અલગ અલગ છે, થોડો ઘણો તફાવત એમાં પડે છે. એટલે સમયગાળાની જીવન સારણી એક આપેલા અથવા તો અન્ય ટૂંકા સમયગાળા દરમિયાનની વય વિશિષ્ટ મૃત્યુ દર સંબંધી પરિસ્થિતિને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. જોજો, ટૂંકા સમયગાળાની, અહીંયા ટૂંકો સમયગાળો કીધેલો છે, અહીંયા શું કીધેલું છે, ઘણા કેલેન્ડર વર્ષ સુધી એની ગણતરી કરવામાં આવે છે. અહીંયા ટૂંકા સમય સુધી એની ગણતરી કરવામાં આવે છે. એટલે જીવન સારણી, જીવન એટલે સમયગાળાની જીવન સારણી એ એક આપેલા અથવા તો અન્ય ટૂંકા સમયગાળા દરમિયાનની વય વિશિષ્ટ મૃત્યુ સંબંધિત પરિસ્થિતિને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. એના પછીનો પોઈન્ટ હશે જીવન સારણીની ધારણાઓ. અને ધારણાઓ જોયા પછી આપણે જીવન સારણીનું લાઈફ ટેબલ છે એ બનાવવાનું થશે અને એની ગણતરી કરવાની થશે. ઓકે, તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. 7 જણા છે એ આપણી સાથે જોડાયેલા છે. મહત્વનો પોઈન્ટ છે જીવન સારણી, અને પ્રેક્ટિકલી પણ પૂછાઈ શકે પણ જોડાતા નથી. બાકીના જેટલા દરરોજ 10-12 હોય એના બદલે આજે 7 જ છે મહત્વના પોઈન્ટમાં. તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. નથી સર. નહીં, ઓકે, સારું. તો ફરી પાછા કાલે મળીએ. અત્યારે આપણો લેક્ચર પૂરો કરીએ. ઓકે, આભાર, થેન્ક યુ.